ગુજરાત સરકારે દીકરીઓ માટે એક મહત્વની યોજના વર્ષ 2019માં અમલમાં મૂકી છે. ગુજરાત સરકાર દ્વારા ગામડામાં રહેતી ગરીબ બાળકીઓના જીવન નિર્વાહમાં કોઈ મુશ્કેલી ન પડે અને 21મી સદીની દીકરીઓ આઝાદીથી પોતાનું જીવન જીવે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં વ્હાલી દીકરી યોજના સાર્થક થઈ રહી છે. એક સમયે દીકરીને બોજ માનવામાં આવતી અને તેના લીધે ભૂણ હત્યાના બનાવો પણ મોટા પ્રમાણમાં બનતા હતા, જેમાં દીકરીને દૂધ પીતી કરી દેવાની માન્યતા પણ પ્રચલિત હતી. વર્ષો જૂના રિવાજોમાં બદલાવ લાવવાની શરૂઆત ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે બેટી બચાવો અને બેટી પઢાઓ યોજના અમલમાં મૂકી હતી અને આ યોજનાને સારી એવી સફળતા પણ મળી હતી. ત્યારબાદની સરકારો દ્વારા પણ દીકરીઓને લગતી યોજનાઓને આગળ વધારી છે. ત્યારે વર્તમાન સમયમાં સરકાર દ્વારા વાલી દીકરી યોજના અમલમાં બનાવવામાં આવી છે. આ યોજનાની વાત કરવામાં આવે તો પહેલા ધોરણમાં અભ્યાસ માટે દીકરીને સરકાર દ્વારા 4,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને 9મા ધોરણમાં દીકરી પહોંચે ત્યારે તેને 6,000 રૂપિયા અને જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે તેને 1,00,000 રૂપિયા સરકાર લગ્ન માટે અથવા તો આગામી ભણતર માટે આપે છે. ગુજરાત સરકારની આ લાભદાયક યોજનાના પગલે જરૂરિયાતમંદ બાળકોને સહાય પૂરી પાડવાની જવાબદારી ICDS વિભાગને સોંપવામાં આવી છે અને આ યોજનાનો લાભ વર્ષે 2 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોને આપવામાં આવે છે. ત્યારે ધાનેરા તાલુકામાં પણ સરકારની વાલી દીકરી યોજનાનો લાભ મળી રહે તે માટે ICDS વિભાગ દ્વારા તાજેતરમાં જન્મેલી 29 દીકરીઓના ફોર્મ ભરી આ યોજનાનો લાભ આપવાની શરૂઆત કરવામાં આવી છે. વાલી દીકરી યોજના અંતર્ગત આજે અમે મંજૂરીપત્ર આપ્યા. આપણા ધાનેરા તાલુકામાં 29 મંજૂરીપત્રો મળ્યા છે. વાલી દીકરી યોજના 2 ઓગસ્ટ 2019થી ચાલુ કરવામાં આવી. દીકરીને પ્રોત્સાહન, દીકરીને બચાવવાની બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત આપણા મહિલા અને બાળ અધિકારી તરફથી આ યોજના આપી છે અને ભારત સરકાર દ્વારા બહુ સારું એક પગલું છે, જેમાં આપણે દીકરી જ્યારે 1લા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે 4,000 રૂપિયા અને દીકરી જ્યારે 9મા ધોરણમાં આવે ત્યારે 6,000 રૂપિયા અને 18 વર્ષ પૂર્ણ કરે અને ઉચ્ચતર શિક્ષણ મેળવવા માટે એને પૂરા 1,10,000 રૂપિયા મળવાપાત્ર છે અને જો એ ઉચ્ચ શિક્ષણ ના મેળવે અથવા એને 18 પૂરા કરીને 19મા વર્ષે લગ્ન કરે તો એને એ 1,10,000 રૂપિયા મળશે. આ યોજનાથી દીકરીને લોકો બચાવે, દીકરી તરફ નફરતની લાગણી ના કરે અને એનું શિક્ષણ વધારવા માટે આ યોજના છે અને સરકારે આ સરસ પગલું ભર્યું છે અને અમે ICDS તરફથી આ યોજના ચલાવીએ છીએ. અમને સરકાર તરફથી અને મહિલા અને બાળ અધિકારી તરફથી ફોર્મ પણ મળે છે અને એની ચકાસણી સુપરવાઇઝર દ્વારા કરવામાં આવે છે. આંગણવાડી કાર્યકરો ઘરે લઈ જઈને એની ચકાસણી કરે છે અને 3 દીકરી સુધી આ યોજના ચાલે છે આપવામાં આવે છે અને એના જે ડોક્યુમેન્ટ છે એ પણ સરળતાથી લાભાર્થી લઈ શકે. 2 લાખ સુધીની આવક ધરાવતા વાલી હોય એ લોકો આ લાભ મેળવી શકે છે.